हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। તો મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટમાં, જ્યાં રીનાબેન અમારી સાથે જોડાઈ ગયા છે. અને રીનાબેન જે છે એ મીડ વર્કના આર્ટિસ્ટ છે અને 5 વર્ષથી આ કળામાં બહુ બધા પ્રોડક્ટ બનાવે છે. તો કેમ છો? બસ મજામાં. તો જેમ કે મીડ વર્કમાં તમે 5 વર્ષથી તમને એક્સપિરિયન્સ છે, તો આ જે કળા છે તમે મીન્સ કેવી રીતે બનાવો છો, આની થોડીક માહિતી તમે આપી શકો છો? હા, આ પેલા શરૂઆતમાં તો માટી લેવાની હોય, માટીને બાંધવાની હોય, માટીને પલાળવાની હોય, કેટલું એને પાણી જોશે, કેટલું એને સૂકવવામાં વાર લાગશે, એને કેવી રીતના પકવવામાં આવશે, પછી એને કેવી રીતના ડેકોરેશન કરવામાં આવશે. એટલે આ માટીથી બનતી વસ્તુ મિનિમમ 3 થી 4 દિવસ માટે વસ્તુ બનાવવામાં દિવસ વયા છે, 4 દિવસ વહી જાય છે જેમાં આખી પ્રોડક્ટ બને છે. ઓકે, મીન્સ એક લાંબો સમય જોઈએ આમાં બનાવવા વસ્તુમાં બનાવવા માટે લાંબો સમય છે. તો આપણે જેમ કે વાત કરીએ કે 3 થી 4 દિવસનો એને સમય લાગે છે, તો એમાં કઈ કઈ વસ્તુ બને છે? આ માટીમાં ઘણી બધી બને છે, જેમ કે કહીએ તો માટીના દીવા, હેંગિંગ, તાવડી છે, વાટકા છે, ડીસુ છે, પાટિયા છે, માટીમાં ગોરા છે, માટી જાળવવા માટેના કુંડા છે, એ માટીથી તો ઘણી બધી વસ્તુ બને છે. ઓકે, મીન્સ એક તરીકે કહી શકીએ કે આમાં તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એ બધી બનાવી શકીએ છીએ. તમારે બસ એ સારી રીતે માટીને જે છે તમને ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓકે, તો જેમ કે આ જેટલી પણ પ્રોડક્ટ બને છે તો એની પ્રાઇસ રેન્જની વાત કરીએ તો શું પ્રાઇસથી શરૂ થઈ જાય છે? નાની વસ્તુની જો વાત કરીએ તો નાની વસ્તુ 10-20 થી લઈ અને મોટી વસ્તુ લઈએ તો 200, 300, 400, 500 એની રેન્જ વધતી જાય. વસ્તુ મોટી બનતી જાય એમ એની રેન્જ વધતી જાય. ઓકે, અને જેમ કે આ તમે 5 વર્ષથી કરો છો તો આમાં તમને એક સારો એક્સપિરિયન્સ થઈ ગયું છે અને બધી પ્રોડક્ટ તમે બનાવો છો દરરોજ, તો વધારે લોકો આ સંસ્કૃતિમાં જાણ કરે અને આમાં તમારી પ્રોડક્ટ પરચેસ કરે, તો એના માટે તમે કઈ કોઈ કંપની કે પછી ગુજરાત સરકારની કોઈ યોજના એની સાથે જોડાયેલા છો? અમે હસ્તકલાની યોજના આરે જોડાયેલા છે, જે EDA દ્વારા જે તાલીમ દેવા હોય એની સાથે જોડાયેલા છીએ, અને હસ્તકલાના એક્ઝિબિશન દ્વારા એમાં પણ અમે જોડાય છીએ. હાથથી બનતી બધી વસ્તુનો એની સાથે અમે જોડાય અને સાથે બની મળી અને બેનું અમે કામે કરીએ અને પ્રોડક્ટની બધાને જાણકારી આપીએ અને એની સાથે બનતી વસ્તુને બહેનોને પણ અમે નવું શીખડાવી પણ શકીએ. ઓકે, તો આમાં તમે હસ્તકલા સેતુ સાથે જોડાયેલા છો જે તમને મદદ કરે છે આ જે કળા છે વધારે લોકો પાસે પહોંચે અને તમને એક નવી નવી વસ્તુ પણ આમાં એડ કરે એ લોકો, કે તમને નવા ડિઝાઇન એ બધું આપે કે જેનાથી તમે આમાં નવા પેટર્ન એ બધું બનાવી શકે. આ માટીની વસ્તુ આ જૂની સંસ્કૃતિ છે, લોથલ, હડપ્પા એની સંસ્કૃતિને લુપ્ત ન થાય એના માટેની આ એક યોજનાથી અમને બહેનોને આગળ વધારવામાં આવે છે. ઓકે, તો જેમ કે તમે કહો છો કે તમારી સાથે હજી બહેનો જોડાયેલી છે, મીન્સ તો તમે એને રોજગાર આપો છો એવી રીતે છે? હા, બહેનો રોજગાર પણ લઈએ અને ભાગીદારીમાં પણ કામ કરીએ આનું. ઓકે, એટલે તમારી પાસે એક સારી ટીમ પણ છે જે બહુ બધું કામ કરી આપે, તો એટલે મીન્સ તમને બલ્ક ઓર્ડર પણ મળે તો પણ તમે કમ્પ્લીટ કરી શકો છો. કમ્પ્લીટ કરી શકીએ અમે લોકો. અને જેમ કે તમે કીધું કે તમે હસ્તકલા સેતુ સાથે જોડાયેલા છો, તો હસ્તકલા સેતુ તમને કઈ રીતે મદદ કરે છે આ બધું વધારે લોકો પાસે આ કળા પહોંચાડવામાં? આ એક હસ્તકલા દ્વારા મેળા કરવામાં આવે છે, ગાંધીનગર, અમદાવાદ, સુરત એવી રીતના, ભોપાલ, કચ્છ એવી રીતના જૂની બધી કળાને બધાને બતાવવા માટે બધાના મેળા અને એક્ઝિબિશન કરી અને બધી મહિલાઓને ફ્રી સ્ટોલ, ત્યાં રહેવાનો, આવવા જવાનો ખર્ચ બધો ગવર્મેન્ટ ઉપાડે છે. ઓકે, મીન્સ એક તરીકે કહી શકીએ કે જેટલું પણ માર્કેટિંગ થાય છે એ બધું હસ્તકલા તમને કરી આપીએ છે, જેનાથી તમારું વેચાણ પણ થાય છે અને વધારેથી વધારે લોકોને આ જે કળા છે આની જાણકારી પણ મળે છે અને આપણી જૂની સંસ્કૃતિ બધી લુપ્ત ન થાય એના માટેની આ એક યોજના છે. ઓકે, તો હસ્તકલા મીન્સ તમારી જે આ કળા છે એને એક સપોર્ટ પણ આપે છે જેનાથી આ જે છે હજી વધારે લોકો સુધી પહોંચે અને
આ લુપ્ત નહીં થાય એના માટે. લુપ્ત ન થાય અને બેનો એક બી પોતાની કલાથી ઘરે બેઠા પણ કામ કરી શકે અને પગભર થઈ શકે. ઓકે, એમ કહેવાય કે જે મહિલાઓ ઘરેથી કામ કરવા માંગતી હોય એના એ બધી મહિલાઓને ઘરે બેસા કામ પણ મળી જાય. પણ મળી જાય અને જે બાર જઈ શકતા હોય એ બધી વસ્તુને લઈને એક્ઝિબિશનમાં જઈ અને જે બેનો ઘરે કામ કરે તે એને કામ પણ મળી રહે અને જે એક્ઝિબિશન કરી શકે એ રીતના ગ્રુપમાં જ બધા એકબીજાને સાથે સપોર્ટ કરીને કામ કરીએ છીએ. તો આમાં જેટલી પણ પ્રોડક્ટ બને છે તો એ કોઈને પરચેસ કરવાની હોય તો એ કેવી રીતે પરચેસ કરી શકે છે? મારું આ વર્કશોપ છે, વર્કશોપ ઉપર આવી અને બધી વસ્તુનું પરચેસ કરી શકે છે. ઓકે, વર્કશોપ તો તમે તમારું વર્કશોપનું એડ્રેસ શેર કરી શકો? મારા વર્કશોપનું એડ્રેસ છે ગાંધીગ્રામ ધરમનગર 150 ફૂટ રિંગ રોડ શેરી નંબર 1 મારુતિ શોરૂમ પાસે. ઓકે, તો અહીંયા આવીને કોઈને પણ આ પ્રોડક્ટ જોતી હોય તો એ પરચેસ કરી શકે છે અને કોઈને આ પ્રોડક્ટ જોવાની હોય કે કેવી રીતે બને છે કે પછી શીખવાનું હોય કે કોઈ ફેશન ડિઝાઇનર હોય કે પછી કોઈ પણ જેને કલાપ્રેમી હોય તો તમે શીખવાડી પણ શકો છો? હા, અમે આને શીખવાડી પણ શકીએ છીએ અને બેઝિકથી પણ અમે આને પૂરેપૂરી આવડે ત્યાં સુધી અમે લોકોને શીખવાડી છીએ. ઓકે, તો મિત્રો તમને પણ શીખવાની હોય તો તમે જોડાઈ શકો છો રીનાબેન સાથે જેની પાસે 5 વર્ષનું આખું એક્સપિરિયન્સ છે આ પ્રોડક્ટ બનાવવાનું. તો આમાં તમારે તમારી કલા બનાવવાની હોય, તમારે આનું હુનર બનાવવાનું હોય તો તમે એની સાથે જોડાઈને આ બધા પ્રોડક્ટ બનાવી શકો છો. જેમ કે કોઈને આ ઓનલાઈન મંગાવવાનું હોય તો એ તમને ઓનલાઈન કોન્ટેક્ટ કરી શકે છે? હા, મારા વોટ્સએપ દ્વારા અને ઇન્સ્ટા આઈડી દ્વારા અને કોન્ટેક્ટ કરી શકે છે. તો તમારો વોટ્સએપ નંબર તમે શેર કરી શકો છો? હા, મારો વોટ્સએપ નંબર 7405030989. ઓકે, તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તમારા રીતે ડિઝાઇન મંગાવી શકો છો અને કસ્ટમાઇઝ ઓર્ડર પણ આપી શકો છો.